પિંડજ પ્રવરારૂઢા ચંડકો પાસ્ત્રુતા પ્રસાદમ તનુતે મ્યમ ચંદ્રઘટેશ્રુતા મા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘટા છે નવરાત્રિ ઉપાસનામાં ત્રીજા દિવસે પૂજાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે સાધકનું મન મણિપુર ચક્રમાં સ્થિત થાય છે મા ચંદ્રઘટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે તથા વિશિષ્ટ પ્રકારની દિવ્ય ધ્વનિઓ સંભળાય છે આ ક્ષણો સાધક માટે બહુ સાવધાન રહેવાની ક્ષણો હોય છે માનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે તેમના મસ્તકમાં ઘડિયાળના આકારમાં અર્ધચંદ્ર છે આ કારણે તેમને ચંદ્રઘટાદેવી કહેવામાં આવે છે તેમના શરીરનો રંગ સોના જેવો ચમકતો છે તેમના દસ હાથ છે તેમના દસે હાથો ખડગ વગેરે શસ્ત્રો અને બાણ વગેરે અસ્ત્રોથી વિભૂષિત છે તેમનું વાહન સિંહ છે તેમની મુદ્રા યુદ્ધ માટે સાવધ જેવી છે ચંદ્રઘટાની કૃપાથી સાધકના સઘળા પાપ અને વિઘ્નો નષ્ટ થાય છે માં ભક્તોના કષ્ટોનું નિવારણ તરત કરી દે છે તેમના ઉપાસક સિંહની જેમ પરાક્રમી અને નિર્ભય બની જાય છે તેમના ઘંટની ધ્વનિ કાયમ તેમના ભક્તોને પ્રેત જેવા નકારાત્મક તત્વોથી બચાવે છે તેમનું ધ્યાન કરતા જ શરણાગતની રક્ષા માટે આ ઘંટનો ગુંજારો થઈ ઉઠે છે માનું સ્વરૂપ અત્યંત સૌમ્યતા અને શાંતિથી પરિપૂર્ણ છે તેમની આરાધનાથી વીરતા અને નિર્ભયતાની સાથે સૌમ્યતા અને વિનમ્રતાનો પણ વિકાસ થાય છે અને મુખ નેત્રને સંપૂર્ણ કાયામાં કાંતિ પ્રસરી જાય છે સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્ય પ્રવેશી જાય છે મા ચંદ્રઘટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે માની આરાધનાથી શરીરમાં દિવ્ય પ્રકાશયુક્ત પરમાણુઓનું અદૃશ્ય વિકિરણ થાય છે આ દિવ્ય ક્રિયા અસાધારણ ચક્ષુઓથી જ જોઈ શકાય છે અને સાધક અને તેના સંપર્કમાં આવતા લોકો પણ આ વાતનો અનુભવ સારી રીતે કરી શકે છે તેમનું ધ્યાન આલોક અને પરલોક બંને માટે પરમ કલ્યાણી અને સદગતિ દેવાવાળું છે બ્યુરો રિપોર્ટ વીટીવી